वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 25मो। भगवान श्री हरि कार्याणी नगर में बिराजमान छे। उत्तरायण नो पवित्र पर्व आव्यो छे। भक्तराज माचा खाचर एमनी उत्तम समझण जोई भगवान श्रीहरि अतिराजी थया छे। ब्रह्म भोजन नो संकल्प कर्यो छे। माचा खाचरे पोतानी तमाम संपत्ति भगवान श्रीहरि माटे खुली मुकी छे। उत्तरायणना पवित्र प्रभाते भगवान श्रीहरि संतो भक्तो साथे नगर में निकल्या छे। आनंद छे, उमंग छे, उत्साह छे। परंतु ये भक्तोनो प्रेम, परस्परनी प्रीति, परस्पर सब हे तन माई, एक एक से अति मित्राई, एक एक को करे बखाना, कली जो एके आश्चर्य माना। सहुने परस्पर घणो हेत छे। एक बीजामा अत्यंत मित्रता छे। अन्योन्यना वखाण करे छे। आ बधु जोईने कलयुग ने पण अति आश्चर्य थयु। भगवान श्रीहरि आ पृथ्वी पर पधार्या। एमणे कलयुग मां सतयुग नी स्थापना करी। अरे स्वामी नारायण देव प्रगट भये, ए मुनि संगम रम जनायो, कली में साचो सतयुग आयो। कलयुग मां महाराजे सतयुग नी स्थापना करी, ब्रह्मयुग नी स्थापना करी। अक्षरधाम ना मुक्तों ने आ पृथ्वी पर कलयुग मां एमणे उतार्या। આપણે બે દિવસથી કથા સાંભળતા હતા, બસ આપણા ઘરમાં એવું વાતાવરણ બનાવીએ કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને પણ આપણો પરસ્પરનો પ્રેમ જોઈ ત્યાં રહેવા આવવાનું મન થાય। યાદ કરીશ રમેશભાઈ ઓઝા, ખૂબ સરસ એમની એક નાની વાત મને બહુ સ્પર્શી ગઈ, ગમી ગઈ। पारिवारिक प्रेमना पाया उपर बनेला, पारिवारिक प्रेमना पाया उपर चढ़ायेला मंदिर मां ज परमात्मा ने रहेवानुं वधारे गमे छे। आ ईटोना चूना थी ईटा ईटो थी चढ़ायेला मंदिरों मां भगवान ने रहेवुं गमे छे। एना करता वधारे पारिवारिक प्रेम एना पाया उपर चढ़ायेला प्रेम मंदिर मां परिवार मंदिर मां परमात्मा ने रहेवू विशेष गमे छे। ज्या प्रेम छे त्या परमात्मा छे। हरि व्यापक सर्वत्र समाना, प्रेमते प्रगट होहि में जाना। तुलसीदास जी महाराजे पण लख्यू,
भगवान तो अणु अणु में बैठा है, खूणा खूणा में बैठा है। जे निर्मल प्रेम है, निर्दोष प्रेम है, जे निष्कपट प्रेम है, एवा प्रेम ने परमात्मा पराधीन थई अने ये जग्याए प्रगट थई छे। आवो निर्दोष प्रेम भगवान श्रीहरिए सत्संगी भक्तों में प्रगटाव्यो। निर्दोष प्रेम दादा એટલા માટે આ વાત કરું છું, જેણે જેણે વાત કરી એને વંદન કરવા જોઈએ। પૂજ્ય મુરારી બાપુની આ વાત દુનિયાભરમાં એટલી બધી વ્યાપક બની છે, એટલી બધી વ્યાપક। એમની 700 કરતા વધારે કથાનો સાર જ છે સત્ય, પ્રેમ અને કરુણા। 700 કરતા વધારે કથાનો આટલો જ એમણે દુનિયાભરને સાર આપ્યો છે, સત્ય, પ્રેમ અને કરુણા। પરંતુ પૂજ્ય મુરારી બાપુની વ્યાખ્યા સાંભળો, સત્યના રસ્તે ચાલનારાને ડગલે પગલે દુઃખ, દુઃખ અને દુઃખ જ છે, તૈયારી હોય તો જ માર્ગ લેજો। ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયઃ વદંતી, ઉપનિષદો પણ એ જ વાત કરે છે, તીખી તલવારની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે। હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો। સત્યના માર્ગે ચાલનારાએ ડગલે પગલે દુઃખ, દુઃખ અને દુઃખની તૈયારી હોય તો ચાલો, પરંતુ પ્રેમનો માર્ગ સારો છે, એમાં 50% સુખ છે ને 50% દુઃખ છે। સુખ કેમ છે ને દુઃખ કેમ છે કહી દો, જો પ્રેમ નિસ્વાર્થ હોય તો સુખ, સુખ અને સુખ એક સિક્કાની બે બાજુ જેવું છે। જો પ્રેમ નિસ્વાર્થ છે, અપેક્ષા વિનાનો છે, તો સુખ હોય છે, પણ પ્રેમ ક્યારે મોટા ભાગનો 99.99% પ્રેમ સ્વાર્થી જ હોય છે। તમે કોઈને પ્રેમ કરો એટલે એ પ્રેમનું વળતર મેળવવાની ઈચ્છા થાય, હું પેલાને પ્રેમથી બોલાવું છું એ મને કેમ ના બોલાવે, મેં મારા ઘરે 3 વાર એને જમવા બોલાવ્યો એને એકે વાર મને કેમ ના બોલાવ્યો, એ અમારા પ્રસંગમાં અમે આગળ બેસાડ્યો એના પ્રસંગમાં ગયા અમારી હામે ના જોયું, એને ત્યાં દીકરાના લગ્ન હતા અમે $200 ચાંદલો કર્યો અને અમારે ત્યાં આવ્યો તો મારો બેટો 25 મૂકીને ગયો, જોયું। આ સંસારના પ્રશ્નો સાંભળો છો ને તમે દરરોજ કે નહીં, એને પ્રોબ્લેમ હતો ત્યારે સ્વામી 1 મહિના સુધી વહેલા જાગીને રાઈડ મેં આપી છે, સ્વામી 3 દિવસની જરૂરત એ ખાલી, આવડો મોટો ચાંદલો કરે કંઠી બધું પાણીમાં, 3 દિવસની સ્વામી જરૂર હતી, 1 દિવસ મને રાઈટ ન આપી। પ્રેમમાં વળતરની અપેક્ષા જો ન હોય, હું એને બોલાવું એટલે એ મને બોલાવે જ, હું એને ચાહું એટલે મને ચાહે જ, હું એની સામે જોઉં એટલે મારી સામે જોવે જ, હું એની સાથે હસું તો મારી સાથે હસે જ। સંસારના મોટા ભાગના પ્રશ્નો આ છે, અમે દરરોજ સાંભળીએ છીએ। પ્રેમ 50% સુખ આપે છે, 50% દુઃખ આપે જ છે। મીરાબાઈ એટલા માટે તો કહે છે, લાગી લાગી સબ કહે, લાગી હોય સો રોય, હમકો તો એ સી લગી, શ્યામ દિખાવો કોઈ। સત્યના માર્ગે ચાલનારાને ડગલે પગલે દુઃખ, દુઃખ અને દુઃખ, પ્રેમના માર્ગે ચાલનારાને 50% સુખ અને 50% દુઃખ। સુખ તો છે જ પ્રેમમાં, બહુ મીઠી મીઠી વસ્તુ છે, પણ કરુણાનો રસ્તો, દયાનો રસ્તો, માફી આપવાનો રસ્તો, બુદ્ધ અને મહાવીરનો રસ્તો, ભગવાન સ્વામિનારાયણનો અહિંસામય રસ્તો, કેવળ ને કેવળ સુખ, સુખ અને સુખ જ છે। અદ્ભુત ભગવાન શ્રીહરિએ એક દિવ્ય વાતાવરણ હરિભક્તોમાં સર્જ્યું છે। કળિયુગને પણ આશ્ચર્ય થયું કે કળિયુગના જીવો સ્વાર્થી હોય, દંભી હોય, પાખંડી હોય, આ સહજ છે, અને એવા સમયમાં હરિભક્તોનો નિસ્વાર્થ પ્રેમ જોઈને કળિયુગ પણ આશ્ચર્યચકિત થયો। શ્રીહરિની બંને બાજુએ 2 દરબારો અલૈયા ખાચર, સુરા ખાચર ચામર કરી રહ્યા હતા, તેની શોભા અતિ ભવ્ય હતી। ગામના અનંત અને અપાર લોકો બજારમાં ઊભા હતા, તેઓ ઘણા જ પ્રેમથી શ્રીહરિને ફૂલહાર પહેરાવતા હતા।
એ હાર ઉતારી ઉતારીને શ્રીહરિ બધા દરબારોને પહેરાવતા. સંતો ઉપર ઘણો પ્રેમ હોવાથી કેટલાક હાર સંતોને પણ પહેરાવતા, વળી કેટલાક હાર તો બીજા હરિભક્તોને ઉતારી ઉતારીને પહેરાવતા. તેનાથી માનો નવરંગી ફૂલબાગ ખીલ્યો હોય એવી શોભા બની હતી. ગામથી પશ્ચિમ બાજુ આવ્યા ત્યાં ઘણી સુંદર જગ્યા જોઈ બ્રાહ્મણોનું મન પણ તે જગ્યા જોઈને ખુશ થયું. ત્યાં જ રસોઈ બનાવવાનું નક્કી કર્યું. વૃક્ષોની સુંદર છાયા જોઈ શ્રીહરિ ત્યાં અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. ત્યાં એક મોટી સારી પાટ ઢાળી અને તેના ઉપર ગાદી તકિયા બિછાવ્યા. તેના ઉપર ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા ઘનશ્યામ શ્રીહરિ બિરાજમાન થયા. ભક્તોના મનોરથો ભગવાને કેવા પૂરા કર્યા છે! ભગવાન શ્રીહરિએ પોતાના જીવનથી કેવી રીતે જીવન ઘડ્યા છે થોડા ઇતિહાસમાં જો ઊંડા ઉતરીએ ને, મયારામ ભટ્ટનો બાજરો તૈયાર થાય, ભગવાન શ્રીને ચિંતા થાય. ભટ્ટજી તો ભોળા હતા, ખેતરનું ધ્યાન આપી ન શકે. ભટ્ટજીની ચિંતા મહારાજે કરી. ભટ્ટજીના ઘરનો બાજરો મહારાજ લણવા ગયા. બોલો, શ્રીજી મહારાજે ભટ્ટજીના ઘરનો બાજરો લણ્યો! અરે, પેલો કંથકોટ ગામનો કચરો ભગત, ગરીબ માણસ, મહારાજને જમાડવાની ઈચ્છા થાય, શું જમાડું, કેમ જમાડું, બોલી ન શકે. અંતર્યામી શ્રીહરિએ સામેથી કહ્યું, તારે ત્યાં કાલે આવશું. કચરાને એમ કે દુકાનમાં થોડું વેચું, પૈસા આવે પછી સારું સીધું લાવી ભગવાન શ્રીહરિને જમાડું. પણ મહારાજ તો વહેલા આવ્યા, દુકાનમાં બરાબર ઘરાકી હતી નહીં, વેચાણ થયેલું નહીં. મૂંઝાણો હવે, મહારાજનું સ્વાગત કરવું કે રસોઈ બનાવવું કે દુકાન ચલાવવું. હું એક ને કામ ત્રણ મૂંઝાઈ ગયો. અંતર્યામી શ્રીહરિએ કહ્યું, કચરા, એક કામ કર, અમે નવરા છીએ, આ દુકાન અમે ચલાવીએ અને તું અમારા માટે રસોઈ બનાવી દે. કચરા ભગતની દુકાન ભગવાન શ્રીહરિએ ચલાવી. કોણે? વિચાર કરી શકો છો તમે? આ દુકાન ચલાવવામાં એમને કોઈ સ્વાર્થ હતો ખરો? કેવો નિર્દોષ પ્રેમ! મયારામનો ભટ્ટનો બાજરો લેણો, એમાં મહારાજનો કોઈ સ્વાર્થ હતો ખરો? કોઈ સ્વાર્થ હતો? ડાંગરવા એવા જતનબા હતા, જતનબા કડદો કરતા હતા, એમાં ઢોર છોડવાનો સમય થયો એટલે જતનબા અકળાયા, શું કરું. શ્રીજી મહારાજ ડાંગરવા ગામમાં હતા. મહારાજ કે, શું મૂંઝાવ છો? મહારાજ, આ કડદો હલાવાનું કામ છે અને ઢોર છોડવા છે, વિચારું છું શું કરું. હવે ત્યારે તો આજના જેવા ગેસ હતા ને, ભાઈ ફટ દેન બંધ થાય ને ફટ દેન ચાલુ થાય, એકવાર ચાલુ થયો તો પછી ચાલુ ને ચાલુ જ રહે, શું કરું હવે. મહારાજ કે, જતન તું જા, અમે કડદો હલાવીએ. શ્રીજી મહારાજ કડદો હલાવવા બેસી ગયા, જતન બા ઢોર છોડવા ગયા. બોલો, પોતાનું ભગવાનપણું, પોતાની મોટાઈ, પોતાનું સ્વામીપણું એમણે ઓલવેજ એક બાજુ રાખ્યું છે. એટલે તો આપણે કહીએ છીએ ને, ઈશ્વરના ઈશ્વર, અવતારના અવતારી, કારણના કારણ, મહાનથી મહાન, અણોરણીયાન મહતો મહિયાન, અણુ કરતા સૂક્ષ્મ પણ થઈ શકે, મહાન કરતા મહાન પણ બની શકે. આજનો માણસ મોટો થાય તો નાનો ન બની શકે, નાનો હોય એ પછી મોટો ન બની શકે. ભગવાનમાં બંને પ્રકારના વિરોધાભાસો છે, એટલે કે એ મોટા બન્યા પછી મોટાઈ એને સ્પર્શી નથી જતી, નાના થઈ શકે. નાના બન્યા પછી નાનપ હીનતા એને લાગતી નથી, સમય આવે મોટા થવું પડે, તરંત પોતાના સદગુણ ઐશ્વર્ય વિકસાવી મોટા બની શકે છે. આવી રીતે પોતાના ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા. શ્રીહરિ પાસે સંતોની સભા થઈ. સેવામાં રહેનારા બધા દરબારો શ્રીહરિની સમીપે બેઠા. રસોઈમાં જેટલો સામાન જોઈએ તે શ્રીહરિએ એક સાથે મંગાવી લીધો. તે દેખીને બ્રાહ્મણોને આશ્ચર્ય થયું, આવું બીજા કોઈથી થઈ શકે નહીં. શ્રીહરિની રીત દેખીને સૌના મનમાં વિશ્વાસ આવી ગયો, સમર્થ સિવાય બીજાથી આવું ન થાય. ઘણા મોટા રાજાઓને અમે જોયા છે, અગાઉ તો સીધા સામાનનું કાંઈ ઠેકાણું ન હતું, આ બધું મનમાંનું ક્યાંથી આવે છે? એક ઘડીમાં આટલી બધી વસ્તુ, પાણી સુદ્ધા સત્વરે તૈયાર થઈ ગયું. વિપ્રો પરસ્પર વાતો કરતા હતા, આ જ સ્વામિનારાયણ ભગવાનનું પ્રભુપણું જોઈ લેવું છે,
ગોળનું સીધું નથી લેવું. બ્રાહ્મણમાં બે દોષ હોય, કયા કયા? એક સ્વાદ હોય અને બીજો લોભ હોય. કહી દઉં, બોલો, લખો દાદા, લખવા જેવું છે. બ્રાહ્મણોગ્નિર યમો રાજા પયોધિ રુદરમ ગૃહમ. સાત વસ્તુ યાદ રાખજો. બ્રાહ્મણ, અગ્નિ, બ્રાહ્મણોગ્નિર, યમરાજ, રાજા, સમુદ્ર, પેટ અને ઘર, ગ્રહસ્થનું સાગર. સાત વસ્તુ ક્યારેય તૃપ્ત નથી થતી, અસંતોષ કાયમ માટે રહ્યા કરે છે. બ્રાહ્મણ, 100 રૂપિયા દક્ષિણા મૂકો ને તો એમ થાય 200 મૂક્યો તો સારું હતું. ગ્રહસ્થ યજમાન તો બહુ સમૃદ્ધ હતા, બાર તો 2 BMW પડી હતી, 200 મૂકો તો શું થાય, 400 મૂક્યા હોત તો સારું હતું. કોઈ દિવસ એને એમ ના થાય તે બહુ સારી સેવા કરી. એકલા બ્રાહ્મણ નહીં, દક્ષિણા ઉપર જીવનારો તમામ સમાજ કાયમ માટે અસંતોષમાં પીડિત હોય છે. માફ કરજો, અમારો સમાજ એમ આવી ગયો. જો સાધુ વિવેક વગરના હોય, બિના વિવેક ભેખ સબ દુખિયા, એને મફતનું લેવાનું છે ને. એટલા માટે તમે 8 કલાક જોબ કરો ને, 1 કલાકને $14 નક્કી કર્યા હોય ને, એ પછી સાંજે બિચારો 8 કલાક ઠુસ થઈ જાય ને, ગમે એટલા એને 14 પ્રમાણે આપે, એને એમ ના થાય ઓછા પડ્યા, પરસેવો પાડ્યો છે ને. બ્રાહ્મણોગ્નિ, બીજો અગ્નિ, ગમે એટલા લાકડા નાખો ને, નાનો અગ્નિ, આખી દુનિયાના લાકડા સળગી જાય તો એ ભૂખ્યો ને ભૂખ્યો જ રહે. યમરાજ, પૃથ્વી ઉપરથી કેટલા માણસો લઈ ગયા, હજી એને સંતોષ નથી થયો, હજી ચાલુ જ છે. રાજા, ગમે એટલો ટેક્સ કર લીધા પછી પણ હજી લેવો છે. ઇતિહાસના કોઈ રાજાએ કર બંધ કાયમ માટે નથી કર્યો, છે દાખલા, થોડા સમય માટે બંધ કર્યો છે, થોડા સમય માટે ઓછો કર્યો છે, સદંતર બંધ કરી દીધો હોય. પયોધી, સમુદ્ર, આખી દુનિયાની નદી, કેટલું પાણી થાય? આખી દુનિયાની બધી નદી હજારો લાખો વર્ષથી સમુદ્રમાં જાય છે, હજી સમુદ્રને પેટેનું ભરાણું દાદા? આ આશ્ચર્ય નથી દાદા? આટલું બધું પાણી સાગરમાં જાય છે તો એ સાગર મર્યાદામાં જ છે. મુંબઈ કિનારાનો દરિયો, એમાં કેટલી નદીઓ ગઈ, એ દરિયાનું પાણી અપ થયું. શું ભગવાનનું આશ્ચર્ય છે! સમુદ્ર, માણસનું પેટ, ગમે એટલું ખાધા પછી હંમેશા ભૂખ્યો ન, અને ગ્રહસ્થનું ઘર કોઈ દિવસ ભરાય નહીં. સોફો નવો લાવો તેમ થાય ટેબલ હવે જૂનું થઈ ગયું, ટેબલ નવું લાવે તો કે દિવાલ જૂની થઈ, દિવાલ નવી કરે તો કબાટ જૂનું થયું. કોઈ દિવસ ગ્રહસ્થના ઘરમાં સંપૂર્ણ સંતોષ એને ન થાય. બેડરૂમ નવો કરે તો બેઠક રૂમ નવો કરવાની ઈચ્છા થાય, બેઠક રૂમ નવો કરે તો ડેક નવું કરવાની ઈચ્છા થાય, એ બધું નવું થતું જાય ને. આ ભાઈ સમજી ગયા ને દાદા તમે? બ્રાહ્મણોને લોભ જાગ્યો, એને થયું મોટા મોટા રાજાઓને ત્યાં ગયા, જોયું છે એ સીધા સામાનની કેટલી તૈયારી કરી હોય તો એ ઓછું પડે, અને આ સ્વામિનારાયણને ત્યાં જોયું, કોઈ તૈયારી નહોતી, અચાનક આમ બધી જ વસ્તુ, પાણી પણ આવી ગયું, વાહ. બ્રાહ્મણો વિચારમાં વિચારવા લાગ્યા, પાક્કા હતા આજે ભગવાન પણ જોઈ લેવું છે. ગોળનું સીધું નથી લેવું, સાકરનું જ સીધું આપો એમ કહેવું છે, એ તો લક્ષ્મીના પતિ કહેવાય છે, તેમના ઘરમાં ક્યાં ખોટ છે? સમર્થ હશે તો બધું અત્યારે કરશે, આટલામાં બધું ખબર પડી જશે ભગવાન છે કે નહીં. મારા બેટા બ્રાહ્મણો જો, ઓછું જ પડે છે ને. આજ મનમાં કોઈ વાતની શંકા નથી રાખવી, શંકા છોડી દઈને મન માનું ઘી પીવું છે. લો ઘી ને સાકર, ત્યારે સાકર બહુ મોંઘી હતી મહારાજના સમયમાં, એટલે બ્રાહ્મણો કે સાકરના લાડુ ખાવા છે, અને ઘીમાં પાછા લચપચતા. શ્રીહરિએ વિપ્રોના મનની બધી વાત જાણી લીધી. તે સમયે બધા વિપ્રોને પોતાની પાસે બોલાવીને કહ્યું, તમારા મનમાં રૂચિ હોય તે મને કહો, જેવી રીતે તમે ચાહો તેવી રીતે રસોઈ અત્યારે બધો સામાન મગાવીને અમે કરાવીએ.
ત્યારે જમવામાં ઉદાર મનના, આ બ્રાહ્મણો ઉદાર હતા પણ કેમાં આપણે ઉદારતા છે, આપણે કોઈને ત્યાં જમવા જઈએ ને તો આપણને એમ થાય ગરધણી માટે થોડું રાખીએ, એટલે ઘરે ચાર ખાતા હોય તો બહાર જઈએ તો શું કહીએ, બે બે ખાઈએ, ઓછું ખાઈએ. પણ આ બ્રાહ્મણો કેવા હતા, જમવામાં ઉદાર હતા. ખબર પડે યજમાનને ત્યાંથી આમંત્રણ આવ્યું છે તો આગલા બે દિવસ ઉપવાસ કરી નાખે, ઘરનું સીધું ક્યાંક બગાડવું, યજમાન તો સમૃદ્ધ જ છે ને, આપણે જમાડવા છે એટલે જ બોલાવ્યા છે. અને ભાઈ ત્યાં જઈને હરિલામૃતમાં પ્રસંગ આવે છે ને, જેતલપુરના યજ્ઞમાં બ્રાહ્મણો જમવા બેઠા, કેવું ખાધું કેવું ખાધું, ખાધા પછી પેલા બ્રાહ્મણથી વાંકું ન વળાય, નીચે જોવાય નહીં, બાજુવાળા બ્રાહ્મણ કે મારા પગરખા ક્યાં ગોતી આપતો બોલો. એક બ્રાહ્મણ જમવા બેઠેલો બીજાને કે મારથી ઊભું જ નહીં થાય, મને ઊભો કર. પાછા નાતના જે આગેવાન હતા એ શું બોલ્યા, જમતા જમતા જાય જેના પ્રાણ, એટલું ખાવ કે જમતા જમતા જ પ્રાણ નીકળી જવો જોઈએ, તો તમારા નાતમાં વખાણ થશે. લો બ્રાહ્મણો જમવામાં ઉદાર હતા, તે આગેવાન બધા વિપ્રો બોલ્યા, આપ તો વિશ્વના આધાર છો, વિપ્રોને સુખી કરવા માટે પ્રગટ થયા છો, અમારો ધર્મ ઋષિઓની પરંપરાનો છે, તે આપ આ સમયે પ્રગટ થઈને વિપ્રોનો અપાર સત્કાર કરો છો, આવા તમે પરમ ઉદાર છો, આપને જે પ્રિય હોય તે આજે અમને જમાડો. અમારો ધર્મ હે ઋષિયન કેરો, સો તુમ પ્રગટ હોઈ અબવેરો, સત્કાર હે જો કરત અપારા, એસે હો તુમ પરમ ઉદારા. હમેરો ધર્મ હે ઋષિયન કેરો, સો તુમ પ્રગટ હોઈ અબવેરો, સો તુમ પ્રગટ હોઈ અબવેરો. અમે તો ઋષિની પરંપરાના છીએ, અમારો સનાતન ધર્મ છે, આપ પ્રગટ થયા, અમારો વિપ્રોનો સત્કાર કરો છો, આપ આવા પરમ ઉદાર છો, તમને જે પ્રિય હોય એ અમને જમાડો. બ્રાહ્મણો બોલી ન શક્યા મહારાજના ઈશ્વરીની આગળ, મનમાં તો ઘણું નક્કી કરેલું. શ્રીહરિએ તત્કાળ સાકર મગાવી, અંતર્યામી છે ને, એને ખબર છે કે આ બ્રાહ્મણને ગોળ જમાડશું તો મારા બેટા પાછળ પછી ખાધા પછી બોલશે, એના કરતા સાકર મગાવી, ચાસણી કરી તેને ધોઈ, પછી બુરું કરાવ્યું. વિપ્ર પ્રતિપાલક શ્રીહરિએ વેળાએ ધોયેલી સાકર સીધામાં આપી, જેટલા વિપ્રો આવ્યા હતા જેટલું કહ્યું હતું તેટલું સીધું આપ્યું, કદાચ વાસણની ઘટ પડે એમ ધારી બે ત્રણ ચોકા કરાવ્યા, તળિયા ચૂરમાના લાડુ કરાવ્યા, તેમાં પુષ્કળ ઘી નખાવ્યું. શ્રીહરિએ વિપ્રોને કહ્યું, જેટલું ઘી જોઈએ એટલું મગાવજો, કોઈ શંકા ન રાખશો, તમારું મન ખુશ થાય એવી રસોઈ બનાવજો. અમારું મન તો ત્યારે ખુશ થાય કે જ્યારે તમે મનમાન્યું ઘી ખાઓ, તે સાંભળીને વિપ્રો ખૂબ રાજી થયા, રાજી થાય ને. તે વખતે બોલવા લાગ્યા, પાછી સ્તુતિ કરી, વિપ્રોના હિત માટે જ પ્રભુ આપ પધાર્યા છો, વિપ્રને ઘરે જ શરીર ધારણ કર્યું છે, આપ સહુનું કલ્યાણ કરો છો, એટલે અમે આપને નિશ્ચિત રૂપમાં ભગવાન માનીએ છીએ, તે સિવાય આવો પ્રતાપ હોય નહીં, આપ પોતાની પાસે કંઈ રાખતા જ નથી, જ્યારે મનમાં જે સંકલ્પ કરો છો તત્કાળ તે વસ્તુ આપની પાસે આવી જાય છે. હે શ્રીહરિ, ઇન્દ્રાદિ દેવો પણ આપના ઉપર હેત રાખીને આપની સેવા કરવા માટે સવારીમાં આવીને હાજર રહે છે. હે પ્રભુ, અનંત અવતાર થયા પણ આવી વાત તો અમે ક્યાંય સાંભળી નથી, અને ઇન્દ્રે તો શ્રી કૃષ્ણ અવતારમાં ઘણી વાર તેમની સાથે ઈર્ષ્યા કરી હતી, અહીં તે તમારી સેવામાં હાજર રહે છે, આવી વાત થતી હતી ત્યાં વરણી રસોઈ બનાવીને શ્રીહરિને બોલાવવા માટે આવ્યા, વરણી હાથ જોડીને જ્યાં વાત કરે છે ત્યાં શ્રીહરિ તેમને આવતા દેખીને તત્કાળ ઉઠ્યા. ભક્ત જન પ્રતિપાલક શ્રીહરિ એકદમ ઘોડા ઉપર બેઠા,
વિપ્રોને વસ્તુ લેવા દેવા માટે શ્રીહરિએ માણસોને રાખ્યા અને મયારામ ભટ્ટને જોઈને કહ્યું, તમે અહીંયા વિપ્રને વસ્તુ લેવા દેવામાં રહેજો. બીજા વઢવાણ શહેરના વણિક મૂળજી શેઠને અને બોટાદના શેઠ ભગાદોશી જે કોટિધ્વજ હતા તેમને પણ ત્યાં રાખ્યા. તે સિવાયના બીજા 100 જેટલા હરિભક્તોને સ્વયંસેવક તરીકે મૂક્યા. શ્રીહરિએ સહુને બોલાવીને ભલામણ કરી વિપ્રોને મન માને તેમ જેટલું જોઈએ એટલું ઘી ખાવા માટે આપજો. જેમ લાડુ ઘી વધારે પીવે તેમ પુષ્કળ ઘી વિપ્રોને પાજો. જનમંગલમાં મહારાજનું એક નામ છે, સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. શ્રીજી મહારાજને બ્રાહ્મણો અને સાધુઓ અત્યંત પ્રિય હતા, અત્યંત પ્રિય. બ્રાહ્મણોની તો મહારાજે જે સેવા કરી છે, દક્ષિણાઓ આપી છે, જમાડ્યા છે, કેટલી કથાઓ છે, કેટલી કથાઓ. પણ તેમ છતાં મહારાજે બ્રાહ્મણોને બહુ સાચવ્યા, પણ બ્રાહ્મણો ભગવાન સ્વામિનારાયણને ભજી ન શક્યા. હા, કાઠી કોળી કણબી આ બધા ભજી શક્યા. મહારાજની સભામાં બ્રાહ્મણ કેટલા નીકળે, કેટલા નીકળે? ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં. ઐશ્વર્યો બતાવ્યા, દક્ષિણાઓ આપી, જે ધારે તે જમાડે, તેમ છતાંય બ્રાહ્મણો ભગવાન શ્રીહરિને ઓળખી ન શક્યા. આજનું નહીં, પહેલેથી આવું ચાલે છે, આ કળિયુગનો પ્રભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં છે, કૃષ્ણને દાઉજી, બ્રાહ્મણો યજ્ઞ કરે છે, યજ્ઞમાં આવ્યા છે, યજ્ઞમાં કૃષ્ણ ભૂખ્યા થયા છે, બ્રાહ્મણો પાસે હવિષ્યાન્ન માગ્યું છે, જમવા માટે માગ્યું છે. પેલા બ્રાહ્મણો કેટલા બધા ક્રોધી અગ્નિમાં સળગતા લાકડા લઈને કૃષ્ણને મારવા દોડ્યા છે. કૃષ્ણને દાવ, ભગવાન છે, ભક્તોના સંકલ્પને જાણે છે. કૃષ્ણને એમ થયું, કઈ વાંધો નહીં, બ્રાહ્મણોએ ના પાડી, પણ બ્રાહ્મણોની પત્ની છે ને એ ભાવવાળી છે, પ્રેમવાળી છે, ચાલો બ્રાહ્મણોના ઘરે. બ્રાહ્મણના ઘરે શ્રી કૃષ્ણને દાવ આવે. બ્રાહ્મણની પત્નીઓએ યજ્ઞ માટે જે હવિષ્યાન્ન તૈયાર કર્યું હતું એ કૃષ્ણને દાવને જમાડ્યા. કૃષ્ણને દાવ રાજી થયા, આશીર્વાદ આપ્યા કે જાઓ, મારા આશીર્વાદ છે કે હવે તમારા ઘરમાં તમારું જ ચાલશે. અને કૃષ્ણ પ્રભુના આશીર્વાદને લીધે મથુરામાં આજે પણ, હું તો મથુરા બહુ રહ્યો છું, અમારી સંસ્કૃતની પરીક્ષા જ મેં મથુરા આપતા. પાણી ભરવાનું કામ પુરુષને કરવાનું, રસોઈ બનાવવાનું કામ પુરુષને કરવાનું, નોકરી પુરુષને કરવાની, અને બ્રાહ્મણીને તો હિંચકા ખાટે હિંચકવાનું અને પાન ચાવવાના, આના સિવાય ત્રીજું કોઈ કામ કરવાનું નહીં. બોલો, અત્યારે આ પરિસ્થિતિ છે. મથુરાના બ્રાહ્મણનો ઇતિહાસ જોવા જેવો છે, એનો ચહેરો જોઈને તમને એટલી બધી દયા આવી જાય. બ્રાહ્મણનો ચહેરો જોઈને તમને એમ થાય દક્ષિણા આપ્યા, અને એવા ગરીબ ગાય જેવા થઈ ગયા હોય, કેમ કે એવા નીચોવાઈ ગયા હોય દાદા. મોટા મોટા પંડિતો માથે મોટા મોટા ઘડા મૂકી મૂકીને યમુનામાંથી પાણી ભરી લાવવાનું, રસોઈ બનાવવાની, નોકરી કરવા જવાનું, સ્કૂલમાં પ્રોફેસરોએ ભણાવવા જવાનું, બધું કામ કરવાનું, અને બ્રાહ્મણીને ખાલી હિંચકા ખાવાના દાદા બસ, અને પાન ચાવવાનું. મથુરાનું પાન અને હિંચકા બે જ છે ત્યાં. હા, હિંચકા એની પાસે ન ખાવે, ઘણી વાર તો દાદાએ જોયું છે ને દાદા. ભગવાનની કૃપાના પાત્ર જે બને છે એ જ સાચા. આમ વિપ્રનો અર્થ જ થાય વી, બહુ સરસ કોઈ લખ્યું છે, વિપ્ર એનો અર્થ થાય વિવેક છે પ્રધાન જેમાં, એટલે કે જ્ઞાન નામનું તત્વ છે પ્રધાન જેમાં, ભગવાનને ઓળખી શકે છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણે તે સાચો બ્રાહ્મણ છે. આપણે ઘણીવાર કથામાં વાત કરીએ છીએ, આવો જો બ્રાહ્મણ છે તેનો મહિમા જબરજસ્ત છે.
પણ ખાલી પરંપરાથી જન્મથી બ્રાહ્મણ છે તેનું બ્રાહ્મણત્વ લાંબુ નથી ચાલવાનું. શ્રીજી મહારાજે બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે. બ્રાહ્મણો સ્તુતિ કેવી સરસ કરે છે. મહારાજ જમવા પધારે છે તો પાછી ભલામણ કેટલી બધી કરે છે. ભક્તોને રાખ્યા છે, સ્વયંસેવકોને રાખ્યા છે, ભલામણ કરે છે. આવી રીતે બધાને ભલામણ કરી શ્રીજી મહારાજ નીકળ્યા છે. દિવસ આથમ્યા પહેલા ભેળા મળીને સહુને જમાડી દેજો. માલ સામાન લાવ્યા હોઈએ અને વધ્યો હોય તે બધો જલ્દીથી ગામમાં પહોંચાડી દેજો. તમે સૌ દેશકાળને વિચારીને જેમ કહ્યું એમ જ કરજો. વિપ્રોને કહેવું સવેળા જમી લો, દાન દક્ષિણા ઘણી મળશે. જો રાત થઈ જશે તો તમને કોઈને દક્ષિણા નહીં મળે. દરેક વિપ્રને એક એક રૂપિયો દક્ષિણા દેવાની છે. ભગા શેઠને બોલાવીને પ્રસાદીના ફૂલહાર પહેરાવીને બધું તેમને સમજાવ્યું. વળી સહુને કહ્યું શેઠ કહે તેમ કરજો, તેમની મરજી વિરુદ્ધ કંઈ કરવું નહીં. ડિસિપ્લિન અને ડેડિકેશનમાં તો ભગવાન સ્વામિનારાયણનું ઘડતર અદ્ભુત છે. આપણે બે દિવસે જ સાંભળતા હતા ને, આ કળિયુગમાં આવી આસ્થા આવી વ્યવસ્થા લગભગ જોવા ન મળે. બંને વસ્તુ છે, અને આસ્થા હોય તો જ વ્યવસ્થા હોય, બાકી વ્યવસ્થા થઈ જ ન શકે. આપણા ઇતિહાસ ગ્રંથોમાં કેટલી બધી કથાઓ છે, કેટલી બધી કથાઓ છે. એટલા માટે બસ ગમે તે જગ્યાએ આપણે છીએ, પણ આપણા કરતા જે વડીલ છે, સંતોમાં કોઈ વડીલ છે, હરિભક્તોમાં કોઈ વડીલ છે, પરિવારમાં કોઈ વડીલ છે, એ બોલે, એ બધા જો સાંભળે, એનું જો બધા માને તો બધાનો વિકાસ છે, અને બધા પોતપોતાની રીતે નિર્ણય લે તો બધાનો વિનાશ છે. પંચતંત્રની નાની વાર્તા તમે બધા નાના હશો ત્યારે ભણ્યા હશો. પેલી વાત છે, કબૂતરનો એક વડીલ હતો, એને ના પાડી છતાં કબૂતરો દાણા ચણવા ગયા. શિકારી પાછળ બેઠેલો, ઝાડ ખેંચી કબૂતરો ફસાયા, પણ વડીલ જોડે હતો. બધા રડવા લાગ્યા, તમે કહ્યું અમે સાંભળ્યું નહીં, અમે દુઃખી થયા. વડીલે કીધું હજી એક વાત કરું, સુખી થઈ જશો. શું? આપણે એક બે ને ત્રણ બોલું એટલે બધા એક સાથે પાંખ હલાવજો, એનાથી શું થશે? આપણી શક્તિથી આ ઝાડ સાથે આપણે ઉડીશું આકાશમાં. વાત સાંભળી છે ને? પંચતંત્રની આ નાની વાર્તા કેટલી મોટી વાત સમજાવે છે. વડીલનું ન માનું તો કબૂતરો દુઃખી થયા, દુઃખી થયા પછી પણ પાછું માનું તો સુખી થઈ ગયા. કહેવાય છે ને, જો એકાદ વકીલ મળી જાય ને તો ગમે એવો પ્રશ્ન એ ઉકેલી નાખે. એકાદ વકીલ જો મળે તો ગમે તેવો પ્રશ્ન એ ઉકેલી નાખે, પણ એકાદ સારા વડીલ જો મળી જાય ને તો પ્રશ્ન ઊભો જ ન થવા દે. ઉકેલવો એ સારો, ઊભો ન થાય એ સારું દાદા. માટે વડીલોને માન આપો. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધંતે આયુઃ વિદ્યા યશો બલમ. વૃદ્ધ પુરુષની, વડીલ પુરુષની, મહાન વ્યક્તિની મર્યાદા રાખનાર એને ચાર વસ્તુ શાસ્ત્ર કહે છે મળે છે. આયુઃ, એને આયુષ્ય વધે. મોટાના આશીર્વાદ સતત મળતા રહે ને, આયુષ્માન ભવ, એને આયુષ્ય વધે. આયુઃ વિદ્યા, એનું જ્ઞાન, એની બુદ્ધિ એ પણ વધે. મોટા સલાહ આપે, એની નાની નાની અનુભવની વાત એને જીવનના મોટા પ્રશ્નોમાંથી બચાવી લે. આયુઃ વિદ્યા યશઃ, મોટાનું માને, આયુષ્ય વધે, બુદ્ધિ વધે, એટલે યશ તો વધવાનો. અને બલમ, એની શક્તિ, એનું ઐશ્વર્યનો પ્રભાવ સમાજમાં અતિશય વધે. પણ કોનો? વડીલનું માને તેનો, વડીલની સેવા કરે તેનો. શ્રીજી મહારાજે હરિભક્તોને બોલાવી ભલામણ કરી. અમે ભગા દોશીને બધું કીધું છે, એ જેમ કે એમ કરવાનું છે. એ જેટલી કેટલી દક્ષિણા આપી દેવાની છે, બાકી આપણે તો દાડખો થાય. રૂપિયો હું કામ બ્રાહ્મણને આપવો? તો અડધો ન અપાય. મેં કાલે કહ્યું હતું ને, કોઈ એવો સમાજ જ નથી પ્રશ્ન ન હોય, પણ જ્યાં એકાબીજાની મર્યાદા છે. પ્રશ્ન ઊભો થયો, ચાલો આપણે ગુરુજી પાસે જઈએ, ચાલો આપણે સંતો પાસે જઈએ. સ્વામીએ કીધું બંને પક્ષ માન્ય રાખે. જોયું, પ્રશ્નનું એવું તરત નિરાકરણ થઈ જાય.
બંનેને એમ થાય કે જે કહ્યું એમાં મારું બંનેનું હિત છે. આ આસ્થા જ્યારે આવે છે ને ત્યારે વ્યવસ્થા સારી સર્જાય છે. શું દક્ષિણા આપવાની, કેવી રીતે જમાડવાના, કેટલું જમાડવાના, સ્વયંસેવકો બધાને મૂક્યા પણ એકને પાછા મુખ્ય કરી દીધા અને મહારાજે કહ્યું આ કે એમ કરજો. કાલે આપણે વાત કરી હતી ને સમ, સુહૃદ ભાવ અને એકતા. એકતાનું મૂળ શું છે? નિષ્ઠા. નિષ્ઠા હોય તો જ એકતા આવે, બાકી ક્યારે એકતા આવતી નથી નથી ને નથી. આ મહારાજનું ઘડતર છે. આ સત્સંગની આવી રીતે મહારાજે વ્યવસ્થા પહેલેથી શરૂ કરી છે. એમ તેમને વ્યવસ્થાપક તરીકે નિમ્યા, રહેનારા હરિભક્તોને એક એક હાર ગુલદાવદીનો અને હજારી ગલનો આપ્યો. પછી પોતે ગામમાં પધાર્યા. અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા, ઘોડાઓનો કોઈ પાર ન હતો, સહુની આગળ ધર્મકુમાર સુહામણા લાગતા હતા. સબ ભૂપન કે ભૂપ બ્રહ્માદિક હે દેવલગ મહાદિવ્ય સ્વરૂપ આયે નૃપ કે ભુવન પ્રતિ. ભૂપન કે ભૂપ બ્રહ્માદિક હે દેવલગ એ મહાદિવ્ય સ્વરૂપ આયે નૃપ કે ભુવન પ્રતિ. આયે નૃપ કે ભુવન પ્રતિ. બ્રહ્માદિક સર્વે દેવો પણ સર્વે ભૂપના ભૂપ મહાદિવ્ય સ્વરૂપ એવા શ્રીહરિ માચા કાચરના ભુવન પ્રત્યે પધાર્યા. ઘોડા ઉપરથી ઉતરીને શ્રીહરિ પોતાના સિંહાસને આવ્યા. પહેરેલા બધા વસ્ત્રો બદલ્યા, પિતાંબર ધારણ કર્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિએ કાર્યાણીમાં ઉત્તરાયણ પ્રસંગે અનેક બ્રાહ્મણોને જમાડવા નોતર્યા એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.